www.leshmodifoodie.com. નમસ્કાર દોસ્તો, વેલકમ છે. મનીયા માં હું છું, આપનો દોસ્ત કમલેશ કુંડી મોરબી થી. હવે આજે આપણે છે ને ભેળ ખાવા માટે વૈશા છે, આનંદ ભેળ. તમે નામ કીધું હતું એનું? જીતુભાઈ ભેળ તરીકે વધારે ઓળખે છે. અને તમારું નામ કહી દો. દીપકભાઈ. હા હા. હું અમદાવાદ જાઉં છું, પણ 25 વર્ષ તેમનો ટેસ્ટ છે. એવો ને એવો જ્યારે ભાઈ હું આવું છું. કામ ક્યાં રહ્યો અત્યારે? હા, અત્યારે ક્યાં રહેવાનું? અત્યારે હાલ અમદાવાદ છે. અમદાવાદ. પણ અહીંયા આવો એટલે આ ખાવાનું છે? જરૂર આવો. વાહ, અને અમારા વિડીયો કેવા લાગે? એ ગયો અમારા વિડીયો, એકદમ દરેક વિડીયો તમારો જોઉં છું. એમને આજે ગયા બરોબર આવ્યા ને આપણે? હા, બરાબર. તમને જોઈ ગયા ઘરે છે? વાહ, દરેક વિડીયો તમારા જોયે છે. વેરી ગુડ, વેરી ગુડ. બસ પહેલી વસ્તુ તો એ કે આ ડીશ બહુ મસ્તીની છે. આવી ડીશે ક્યાંક જ જોવા મળે? રગડાની છે ને, ગ્લાસમાં હોય ને કાચમાં, એટલે રગડો ગરમ રહે છેલ્લે સુધી. તમે પણ ખામાં હારી પીએચડી કરતી હતી. ચાલો ને, જોઈ લો. આ છે ભેળ રગડો. જે ઉનામાં રહેતા હોય ને એને ખબર ના હોય તો ઉના નગામું કહેવાય. શું કહેવું તમારે? 100%. કારણ કે 45 વર્ષ એટલે બધા આવી જ ગયા હશે કદાચ. બાકી સામાન્ય માણસ ને મળે નહી આ જગ્યા. એક વાર આવી જવું જોઈએ, એક વાર પડી જાય ને પછી બીજા ને બીજો ત્રીજા ને. આ શરૂઆત કોણે કરી? પ્રચાર નહી, એમ તમે ચાલુ કરી દીધું. મારી ઉંમર ઓગણ 59 15 વર્ષ. જો આ ભેળ ની અંદર ઓલી ચટણી, પછી આ તીખી ચટણી નાખી અને આ ડુંગળી નાખી અને આ જે એમનો રગડો, એ એક એની મોનોબોલિક છે. એ જ વસ્તુ એમાં સાદો સિમ્પલ છે. આમાં શું શું આવે? વટાણા, બટેટા. વટાણા ને બટાકા, ચણા લોટ. ચણા લોટ છે આમાં. હા, બાકી તો આ સિમ્પલ જ છે. બીજી બનાવે ને પાણી રાખો, રગડો જ રાખો. અને સ્વાદ ની અંદર તીખો મીઠો બધી જ વસ્તુ આમાં આવી ગઈ. ચટપટો અને ચાટ મસાલો એમ. અને ઓલા દાણા સિંગદાણા ઝીણા ઝીણા નહીં ખાઈ. એ મગા એ તો અમુક ઘરક જ નાખવાના. પછી એમની તમારી ખાટી મીઠી ચટણી. હા, હું આ તો ઉડાવું. જુનાગઢ જિલ્લા માં આ ના મળે ચટણી ની મને. ચટણી ની મને બધા ખજુ રામલી ની. ખજુ રામલી ની ગોળ. હું 30 વર્ષથી ઓળખું છું, પણ એક સરખો ટેસ્ટ. હજી ઓલી પૂરી વાળું ખવડાવો તો. આનું શું નામ પડ્યું તમે? આ પૂરીનું સલા પૂરી, કેવ પૂરી, રગડા પૂરી, કેવા ઘરા? પછી કેવા ઘરા? મસાલો નાખવો ન પડે આમાં કે આવી ગઈ બધું? ઉપર ચાટ મસાલો નહીં, ચાટ અંદર હવે અંદર નાખી દીધો. અંદર આવી ગયો, અંદર ઉપરથી નહીં.
મસાલા પૂરી રગડો, બાકી તો આ બધું તળવાનું મૂકી ખાવું તો રીત માપો. તમારે ઓલી ચટણી બહુ મસ્ત છે, ઓલી સુકી કઈ સુકી નાખો તો થોડી. પૌવા, લીલા મરચા, કોથમીર અને ફુદીનો, પછી ખટાશ માટે લીંબુ. સૌથી સારામ સારી એમની ભેળ. તમારે સારામ સારી મને ભેળ બહુ મજા આવી. બીજું તો આપણે કેટલું છે આમાં, સમોસા છે, કચોરી છે, પેટીસ છે, ઉપરમાં સાંજે હાલાડો છે, બીજું પૂરું કરી જાય. કેટલા વાગે આવો, કેટલા વાગ્યા? સાડા ચાર. રવિવારે રજા કે ચાલુ? રવિવારે જાઓ, રવિવારે રજા હોય છે એટલે ખાસ ધ્યાન રાખજો. ઓલી ભેળની કેટલા રૂપિયા હતા? બધું 35 રૂપિયા છે. કોઈ પણ રૂપિયા ઓછી આપી ભાઈ થાય ને 35. કેટલી આવે પૂરી? 7 પૂરી આવે. તો ખાલી અમારે ટેસ્ટિંગ માટે કે બગાડ ન થાય એના માટે. અને ભેળના 35 રૂપિયા, કોઈ પણ વસ્તુ 35 રૂપિયા. મજા આવી ગયો ભાઈ, જમાવાની જગ્યાએ આમ નામ જ એમનું છે, જીતુભાઈ ભેળવાળા. હું દર વખતે કહું છું કે ફૂડની લાઈનમાં ખાલી 2 જ જણા હોય છે, એ કમાવાવાળા અને ખવડાવાળા. આ છે ખવડાવાળા, નગર આ બધી વસ્તુ જો કોથમીરમાં દાણા નાખવાની ક્યાં આવે, પણ બસ ખવડાવું જ છે. નગર આ દાણા હોય જે મોંઘા હોય, પછી આ અમુક અમુક જે વસ્તુ સારી વાપરવાની હોય એ અમુક લોકોને જ ખબર હોય. આ છે ને ચાટ મસાલો તો કંઈક બધું અલગ અલગ હતું. ચાટ મસાલો તો ચાટી ચટણી છે, ચાટવાળા પણ આ તો હું ગરમ મસાલો ધાણા કેટલું બધું અંદર હતું. તો કોઈને આવું હોય તો કેવી રીતના આવે? ગાડી તો આવે નહીં સીધું રાખે. એટલે હું તો તમને એવું તો નહીં કહું કે ત્યાં આમના ત્યાં જઈને નંગોલી બાજુ ગાડી મૂકીને ત્યાં બાઇક લઈને જઈ આવજો, પણ તમે તમારી રીતના આવું તો ક્યાં રાખી શકે બાઈક ને બધું, મોટરસાઇકલ ગાડી ને? જૂના બસ સ્ટેન્ડ ચોકે રહેવાનું. અને હવે તો અમે લોકેશન પણ નાખી દઈએ છે, એટલે તમે લોકેશન સર્ચ કરી સીધા અહીં પહોંચી શકશો. અને જીતુભાઈ આટલામાં કોઈને પણ પૂછશો ને એટલે તમને બતાવી દેશે. આ લોકલ ફૂડ છે, આ બધું લોકલ ફૂડ છે, લોકલ લોકોને જ ખબર હોય. અને બહાર ફૂડ હોય એ હાઈવે ઉપર હોય, એ પાછા લોકલને ના ખબર હોય, એ લોકલ લોકો ના જતા હોય ત્યાં. બરોબર ને? રોજે રોજ ખાવાવાળા ઘરાક ઓછા આવે. હા ભાઈ, દેવ હા, કારણ કે એવી આઈટમ બનાવીએ. અને ફૂડી લોકોને તો હે નવું નવું ખાવા જોતું હોય, અમને પણ નવું નવું ખાવા માટે પહોંચીએ છીએ. ચાલો તમારા ગામમાં પણ આવીએ છીએ. મળશું મેડે ખેડે, મળશું ગામ ઘીએ, નહીં મળ્યા મેકરણ તેડ્યા ધરતી ધકી હરિયમ થશે. જય માતાજી, જય ભગવતી, જય મગર, જય હિન્દ, બાય બાય.